રુઝાનજી, પણ આ વિશે જ રીતે આપે કહ્યું કે પેરેન્ટિંગ નું પણ એક વિષય હોય છે, પણ આવી મૂવીઝ તો પેરેન્ટ સાથે એ લોકો જોવાના જ નથી. ને ચાઇલ્ડ મેન્ટાલિટીની જો વાત કરવામાં આવે તો અત્યારની જે મેન્ટાલિટીની વાત કરવામાં આવે તો રોંગ જે વાત હોય છે એટલી જલ્દી લોકો લેતા હોય છે દિમાગમાં. અને પોઝિટિવ વાત તો ઠીક છે, લેવામાં આવે તો એ વાત તો સારી જ છે, પણ પોઝિટિવ વસ્તુ દૂરની વાત, પણ નેગેટિવ વાતો જલ્દી લોકોના દિમાગમાં ઉતરી રહી છે, છતાં પણ આવી મૂવીઝ રિલીઝ થઈ રહી છે. યુઆર રાઈટ, તમે 100% સાચા છો કે પેરેન્ટ્સ જોડે તો કોઈ જોવા બેસવાનું છે નહીં. પણ આ તો મેં ક્યારે કહ્યું, જયારે પેલું ટ્રેલર આવે ત્યારની મેં વાત કરી કે ટ્રેલર આવે તો તમે ચેનલ ના બદલો, પણ તમારા બાળકને અન્ડરસ્ટેન્ડ કરાવો કે શું છે શું નહીં. ટેલ ઇટ ધેમ ઇન અ વેરી લાઇટ એન્ડ અ પોઝિટિવ મેનર. હવે તમે જયારે કહો છો કે યસ, લોકો બાળકો સ્પેશિયલી એ લોકોની જે બુદ્ધિ હોય છે, એટલે અત્યારે આપણો જે જોયલાન એક્ટ છે એ આપણે કેમ જોયલાન એક્ટને 18 થી 16 પર કર્યું, ને કેમ આખો એક્ટ અત્યારે આખો એક્ટ નહીં ચેન્જ, એ પર્ટિક્યુલર કલમ ચેન્જ થઈ કે ભાઈ ઇફ 16 વર્ષની ઉપર હોય તો દે કેન બી ટ્રાઇડ એઝ અ ક્રિમિનલ પ્રોસિડિંગ એન્ડ નોટ એઝ અ જોયલાન. એટલે હું એમ કહેવા માંગુ છું કે હવે વર્લ્ડ ઓવરમાં ચેન્જીસ આવી રહ્યા છે. વર્લ્ડ ઓવરમાં જે 18 વર્ષથી બાય ડિફોલ્ટ 16 વર્ષ, બીકોઝ આપણી મેચ્યોરિટી કહેવાય, પ્યુબર્ટી કહેવાય, એ બહેનોની અને ભાઈઓની ફાસ્ટ થઈ ગઈ છે. જે પહેલા 11-12 વર્ષે આવતી હતી, હવે 8મા અને 9મા વર્ષે ચાલુ થઈ ગઈ છે, બીકોઝ ઓફ એન્વાયરમેન્ટ લો કે સોશિયલ રીઝન્સ લો કે લોટ ઓફ અધર રીઝન્સ લો. એટલે આપણે વી શુડ ગો વિથ ધ ટાઈમ્સ. હવે જ્યારે આપણે આ બધી વાત કરીએ છીએ ત્યારે તમારો જે પોઈન્ટ છે કે ભાઈ બાળકો આ બધું ખોટું શીખે, એક્સેપ્ટેડ છે, પણ જ્યારે એ લોકોને ડાયરેક્શન આપવામાં આવે, તમે અગર છીછી કરશો યા છીછી કરશો તો પેલાને માઇન્ડમાં ઘણીવાર શું થાય, બાળકોનું શું, તમે બી કર્યું છે ને મેં બી કર્યું છે, આપણે નાના હતા કે પપ્પા કે આ રસ્તે જાઓ તો આપણે આ જ રસ્તે ઉધા જ રસ્તે જઈએ, આપણી મેન્ટાલિટી છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સોએ બાળકોના છીછી ગંદુ એ રીતે નહીં, પણ સાયન્ટિફિકલી લોજિકલી, કારણ કે આજનું છોકરું આપણાને, લેટ અસ એક્સેપ્ટ સાયન્ટિફિક વાત છે કે તમારા ને મારા કરતાં આજનું છોકરું બીકોઝ ઓફ ધ જેનેટિક્સ આપણા કરતાં ઇન્ટેલિજન્ટ છે. એટલે તમે એને છીછી કરશો તો એને નથી સાંભળવાનું, પણ તમે એને લોજિકલી સમજાવશો કે અત્યારે આપણે આ એજ નથી, આના પછી થાય, આ મોટા છે, આ છે તે છે. જ્યારે લોજિકલી સમજાવશો તો એ 100% સમજશે, અને એ સમજશે તો સમજશે એમ શ્યોર કે અગર એનામાં એટલું, કારણ કે આઈ નો કે ફ્રેન્ડ્સનું બહુ મને. હવે જયારે ફ્રેન્ડ્સનું માને છે તો એક બાળકને વ્યવસ્થિત સમજાવ્યું હોય તો એના ફ્રેન્ડને સમજાવી શકે છે, એટલે એક પોઝિટિવ ઇફેક્ટ થઈ શકે.